સુરત શહેરને ટેક્સટાઇલનું હબ બનાવ કહેવામાં આવે છે. છેતરપિંડી અને વિશ્વાસઘાતના કિસ્સાઓ સામે આવે છે. હરેશ દોમડિયા નામનો વ્યક્તિ સુરતના કતરગામ વિસ્તારમાં રહે છે. તેઓ ઉધના વિસ્તારમાં આવેલી બ્રહ્માણી ઝરીના નામેથી ગ્રે કાપડનો વેપાર કરે છે. તેમણે ઇકોનોમિક સેલમાં એક ફરિયાદ કરી હતી. કાપડ દલાલ રાજકુમાર ભંડારીયાએ ઋષભ ક્રિએશન પ્રોપર રાઇટર ભરત કોઠારી અને સિદ્ધેશ્વર એન્ટરપ્રાઇઝ પ્રોપર રાઇટ્સ કિશન પટેલ સાથે મળીને અગાઉથી આયોજન કરી કાવતરું રચીને ટેક્સટાઇલ માર્કેટના વિવર્સો પાસેથી કાપડની ખરીદી કરી હતી. પ્રથમ વખત તમામને રૂપિયાની ચૂકવણી કરી દીધી હતી. ત્યારબાદ ફરી માર્કેટમાંથી અલગ અલગ વિવર્સ પાસેથી મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો ખરીદ્યો હતો. કાપડ દલાલ રાજકુમાર ભંડેરી તેના સાગરીતો સાથે મળીને અલગ અલગ વિવર્સ પાસેથી રૂપિયાનું કાપડનો જથ્થો ખરીદ્યા હતા અને ત્યારબાદ પેમેન્ટ ચૂકવ્યું ન હતું, જેથી સમગ્ર મામલે છેતરપિંડી ફરિયાદ ઇકોનોમિક સેલમાં નોંધાઈ છે. મહત્વની વાત છે કે આરોપી રાજકુમારી ભંડેરીએ અગાઉ પણ સુરત કાપડ માર્કેટમાં જ પ્રકારે અન્ય વેપારીઓ સાથે છેતરપિંડી કરી હતી. ફરિયાદ થાય એના ગણતરીના સમયમાં ઇકોનોમિક સેલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને ફરિયાદી નોંધાયેલા ગણતરીના કલાકોમાં જ ઇકોનોમિક સેલ દ્વારા આરોપી કિશન પટેલ, ભરત કોઠારી અને રાજકુમારી ભંડેરીયાની ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપીઓને સુરતના અલગ અલગ કાપડના વેપારીઓ પાસેથી શરૂઆતમાં કાપડની માલની ખરીદી કરી પેમેન્ટ ચૂકવી દેતા, ત્યારબાદ મોટા પ્રમાણમાં ગ્રે કાપડનો જથ્થો વધારી દેવાતા ખરીદતા અને તેના પેમેન્ટની ચૂકવણી કરાતા ન હતા. ઇકોનોમિક સેલ દ્વારા આરોપી રાજકુમાર ભંડેરીની ધરપકડ કરવામાં આવી છે. તેની સામે અગાઉ પણ મેધરપુરા પોલીસ સ્ટેશનના છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં કોસંબા પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડીનો ગુનો નોંધાયો છે અને સલાબતપુરામાં પણ છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. સુરત શહેર સમગ્ર ભારતમાં ટેક્સટાઇલના કેપિટલ તરીકે પ્રખ્યાત છે. ભૂતકાળમાં પણ આપણે જોઈએ તો ટેક્સટાઇલના વીવર સાથે અલગ અલગ એજન્ટો દલાલો દ્વારા ચીટિંગના બનાવો બનતા હોય છે, જેથી રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવેલ છે. ત્યારબાદ સુરત સિટી પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર, એડિશનલ કમિશનર ટ્રાફિક એન્ડ ક્રાઇમ શરદ સિંઘલ સર, ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ જે કાપડના વેપારીઓ છે તેની સાથે જે આ પ્રકારની ઘટના બનતી હોય છે તેને ખૂબ જ ગંભીરતાથી લઈને સુરત સિટી ઇકોનોમિક ઓફેન્સ સેલ તલસ્પર્શી તપાસ કરતું હોય છે. આ પૂર્વે પણ ઘણા બધા આ પ્રકારના ડિટેક્શનો કરવામાં આવેલા છે. પર્ટિક્યુલરલી આ ગુનાની વાત કરીએ તો સુરતના જ એક ફરિયાદીએ ઇકોનોમિક ઓફેન્સ સેલનો સંપર્ક કરેલો હતો અને તેઓ દ્વારા કાપડ દલાલ રાજકુમાર ભંડારીએ ઋષભ ક્રિએશનના પ્રોપરાઇટર ભરત મંગીલાલ કોઠારી તથા સિદ્ધેશ્વરી એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર કિશન ગણેશભાઈ પટેલ નાઓ સાથે એક આયોજકબદ્ધ રીતે કાવતરું રચવામાં આવેલું હતું અને પ્રાથમિક દ્રષ્ટિએ જ્યારે શરૂઆતમાં આજે ખોટું કરનાર વ્યક્તિઓ છે તેઓ અલગ અલગ સુરતના વેપારીઓ સાથે વીવર્સો સાથે સંપર્ક કરે છે, શરૂઆતમાં માલ લઈને તેનું પેમેન્ટ પણ સમયસર ચૂકવતા હોય છે, પરંતુ અમુક સમય બાદ વિશ્વાસ સંપાદિત કરીને એક મોટો માલ વીવર્સો પાસેથી ખરીદીને ત્યારબાદ તેનું ચૂકવણું કરતા નથી હોતા. આ જ પ્રકારની એક ફરિયાદ સુરતના એક ફરિયાદી આપેલી જેમાં તેઓ સાથે 5,07,93,618 રૂપિયાનો અલગ અલગ વીવર્સો પાસેથી માલ લઈને આ ઉપર જે આરોપીઓ છે તેઓ સાથે વિશ્વાસઘાત કરેલો, જે અનુસંધાને સુરત સિટીના ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 409, 420, 120B તથા 34 મુજબ ગુનો નોંધીને આગળની તપાસ ઇકોનોમિક ઓફેન્સ સેલ દ્વારા કરવામાં આવેલી, જેમાં ઇકોનોમિક ઓફેન્સ સેલને સફળતા મળી અને આ જે ગુનાના મુખ્ય 3 આરોપીઓ છે તેઓની ધરપકડ સુરત સિટી ઇકોનોમિક ઓફેન્સ સેલે કરવામાં આવેલી છે. 3 આરોપીઓની વાત કરીએ તો પ્રથમનું નામ છે કિશનભાઈ ગણેશભાઈ પટેલ, જેઓ કાપડનો વેપાર કરે છે અને તેઓ મૂળ સુરતના રહેવાસી છે પરંતુ ઊંઝા મહેસાણાના છે. અન્ય ભરત માંગીલાલ કોઠારી, તેઓ પણ કાપડ વ્યવસાય સાથે સંકળાયેલ છે, તેઓ અત્યારે સુરતમાં રહે છે પરંતુ મૂળ પાલી રાજસ્થાનના છે. તથા આ જ ગુનાના દલાલ જેનું નામ છે રાજકુમાર ભીખમચંદ ભંડારી, તેઓ પણ મૂળ પાલીના રહેવાસી છે. આ ત્રણેય વ્યક્તિઓની ધરપકડ કરીને સુરત સિટી ઇકોનોમિક ઓફેન્સ સેલ આગળની તપાસ હાથ ધરી રહ્યું છે. જ્યારે આ જ ગુનાના દલાલ જેનું નામ છે રાજકુમાર ભંડારી, તેઓનો પૂર્વ ગુનાહિત ઇતિહાસ પણ જણાય આવેલ છે, જેમાં 3 ગુના તેઓની વિરુદ્ધ આ પૂર્વ પણ નોંધાયેલ છે, જેમાં 1 મૈદરપુરામાં, અન્ય કોસંબામાં અને 3 સલાબતપુરામાં. આ પ્રકારની જે મોડસ ઓપરેન્ડી હોય છે તેમાં ખાસ કરીને આ પ્રકારના જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય છે તેવો વ્યક્તિઓ સૌપ્રથમ માલ લઈને તેનું પેમેન્ટ સમયસર ચૂકવે છે, પછી જ્યારે વિશ્વાસ સંપાદિત થઈ જતો હોય છે ત્યારે એક મોટો માલ
વીવર્સો પાસેથી ખરીદીને તેનું પેમેન્ટ ચૂકવતા નથી હોતા. અત્યારે ઇકોનોમિક ઓફેન્સેલ આ જ ગુનાની એક હજી તલસ્પર્શી ઇન્વેસ્ટિગેશન ચાલુ રાખેલ છે, જેમાં અલગ અલગ વીવર્સો સાથે પણ જો આ વ્યક્તિઓએ ફ્રોડ કર્યો છે તેઓની પણ ધ્યાનમાં રાખીને ફરિયાદ દાખલ કરાવવામાં આવશે, તથા આ જે માલ લીધો છે તેને મેક્સિમમ રિકવર કરીને જે આ પ્રકારના જે ગુનાઓ થતા હોય છે તેને ગંભીરતાથી લઈને તેને જળમૂળથી નાબૂદ કરવાની કોશિશ આવતા સમયમાં સુરત સિટી ઇકોનોમિક ઓફેન્સ સેલ કરશે.